દેવબા અને પિતાનું નામ રવજીભાઈ મહેતા હતું. 7 વર્ષની ઉંમરે જ એમને શ્રીમદજીને જાતિ સ્મરણ જ્ઞાન થયું હતું. 7 વર્ષના હતા ત્યારે એમને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું હતું. 8 વર્ષના ઉંમરે એમને રામાયણ અને મહાભારત ઉપર 5000 કડીઓ લખી. 8 વર્ષના હતા ત્યારે એમને રામાયણ અને મહાભારત ઉપર 5000 કડીઓ લખી. 16 વર્ષની ઉંમરે એમને મોક્ષમાળાની રચના કરી. 19 વર્ષે એમને શતાવધાનના પ્રયોગ મુંબઈમાં થયા હતા. 24 વર્ષની ઉંમરે એમને આત્મ સાક્ષાત્કાર થયો. 24 વર્ષના હતા શ્રીમદજીને પોતાના આત્માનો અનુભવ થયો અને એ જ વર્ષે એમને શતદર્શનના રૂપે સાર રૂપે આત્મસિદ્ધિની પણ રચના કરી. તેઓનો 3 સૂત્ર હતા, ખૂબ પ્રખ્યાત થયા. પહેલો સૂત્ર સજાત્મ સ્વરૂપ પરમગુરુ, પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, અને ત્રીજો હતો આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. ખૂબ જ પ્રભાવ પડ્યો હતો ગુરુદેવશ્રીને શ્રીમદજીના જીવન ઉપરથી. એક તો શ્રીમદજી પોતે જ્યારે પોરબંદરમાં એક ભાઈએ ગુરુદેવશ્રીને પૂછ્યું હતું, ગુરુદેવશ્રીને પૂછ્યું કે શ્રીમદજીએ કહ્યું કે હું એક ભવ તારી છું, એટલે કે એક ભવ પછી મોક્ષ જવાનો છું. તો એ પોરબંદરવાળા વ્યક્તિએ ગુરુદેવશ્રીને પૂછ્યું કે શું ગ્રસ્ત આશ્રમમાં રહીને આવું જાણી શકાય? તો ગુરુદેવશ્રીની માટે કેવો જવાબ આપ્યો કે કેમ ન જાણી શકે, આત્મા બધું જાણી શકે. મતિ જ્ઞાન વડે ઉપયોગ અંદર સૂક્ષ્મ થાય તો બધું જાણી શકે, માટે શ્રીમદજીએ જે કહ્યું છે તે બરાબર છે. ગુરુદેવશ્રી અધ્યાત્મની ઇમારતમાં, એમના અધ્યાત્મની ઇમારતની પાયામાં શ્રીમદજીના વચનામૃત ગ્રંથ છે. ગુરુદેવશ્રી શ્રીમદજીને પહેલા શ્રીમાન રાજચંદ્ર તરીકે ઉલ્લેખ કરતા હતા. ગુરુદેવશ્રીએ શ્રીમદજીના વચનામૃત ઉપર ઘણો ઊંડો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો અને શ્રીમદજીના ગહન અભ્યાસ પછી વજરાલભાઈ જે હતા, એટલે કે માતાજીના જે બેનશ્રીના મોટા ભાઈ વ્રજલાલભાઈ જે હતા, તેઓ જ્યારે ગુરુદેવ ચાતુર્માસ કરવા વઢવાન આવ્યા હતા અને પછી ત્યાંથી જ્યારે નીકળ્યા તો વજરાલભાઈએ જ્યારે પૂછ્યું કે તમારા ગયા પછી અમારે કોનો સ્વાધ્યાય કરવો, કોનો અભ્યાસ કરવો, તો ગુરુદેવશ્રીએ કીધું કે તમે શ્રીમદ રાજચંદ્રજીને વાંચો, એમના વચનામૃતનો ગહન સ્વાધ્યાય કરો, એમાં ઘણું ભૈરું છે. રાજકોટમાં જ્યારે ચાતુર્માસ કરવા આવ્યા હતા, હમણાં જ આપણે થોડી વાર પહેલા કીધું કે ગુરુદેવશ્રીએ રાજકોટમાં જ્યારે ચાતુર્માસ કરવા આવ્યા હતા ત્યારે ગુરુદેવશ્રીએ અપૂર્વ અવસર ઉપર ત્યાં પ્રવચન કર્યા હતા. અપૂર્વ અવસર માટે ગુરુદેવશ્રી કહેતા કે આ તો મોક્ષ મહેલ પર ઉપર ચડવાની, એટલે મોક્ષ મહેલ તરફ જવાની આ 14 પગથિયા છે. ગુરુદેવશ્રીના જીવનમાં શ્રીમદજીનો ઘણો પ્રભાવ પડ્યો હતો. અપૂર્વ અવસરના કાવ્યની 2 લાઈન ગાઉં છું, કારણ કે ગુરુદેવશ્રી જ્યારે પણ પંચકલ્યાણક હોય તો એ પંચકલ્યાણકના દીક્ષા કલ્યાણકના વખતે પણ જંગલમાં ગુરુદેવશ્રીનું પ્રવચન જ્યારે રાખતા હતા, ગુરુદેવશ્રીનું પ્રવચન હોતું હતું તો ત્યારે ગુરુદેવશ્રી અપૂર્વ અવસર ઉપર પ્રવચન કરતા હતા અને ત્યાં જંગલમાં ગાતા ગુરુદેવશ્રી, એકાકી વિચરતો વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘસિંહ સંયોગજો, હે અડોલ આસન નેમ
મન માં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યો યોગ જો, હે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સોનગઢના મુમુક્ષુઓને પણ હંમેશા કહેતા કે ઉપયોગની એકાગ્રતા ન થાય ત્યારે શ્રીમદજીને વાંચો. કેટલું એમના કોઈ પ્રવચન એવું નહીં હોય કે જે પ્રવચનમાં એમને શ્રીમદજીને યાદ નહીં કર્યા હોય. કેટલું એમને બહુમાન હતું શ્રીમદજી માટે, ગુરુદેવશ્રીને, કારણ કે તેઓને ખબર હતી કે શ્રીમદજી બહારની સ્થિતિ જોઈએ તો ગ્રસ્ત આશ્રમની દેખાતી હતી, પણ મુનિ જેવું જીવન હતું એમનું. કેટલી એમની ભાવના ઉત્કૃષ્ટ હતી, કેટલું એમનું પવિત્ર જીવન હતું. ભાર નહોતા પડ્યા શ્રીમદજી, કારણ કે તેમને દ્રવ્ય ક્ષેત્ર કારભાવની સ્થિતિ ખ્યાલ હતી, પણ અંદરમાં પવિત્રતા ઘણી હતી. 29 વર્ષની ઉંમરમાં તેઓએ અપૂર્વ અવસરની રચના કરી હતી. અપૂર્વ અવસરની રચના કરતા તેઓ અંદરમાં હું ક્યારે અશરીરી થાઉં, નગ્ન મુનિ દશાની પ્રાપ્તિ કરી ક્યારે અશરીરી દશાને પ્રાપ્ત કરું, એવું શ્રીમદજી અંદરમાં ભાવના ખૂબ ભાવતા હતા. ગુરુદેવશ્રીને અંદર એકવાર એક સપનું આવ્યું હતું શ્રીમદજી માટે. તેઓએ સપનામાં કેવું જોયું કે શ્રીમદજીએ એમને 3 ચમચી પાણી પીવડાવ્યું અને હું એ પી ગયો. ગુરુદેવ એમ કહેતા, સ્વપ્નામાં કૃપાળુ દેવના દર્શન થયા અને ગુરુદેવશ્રી એમ કહેતા કે હું સમજું છું કે મને શ્રીમદજીએ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની 3 ચમચી પાણી પીવડાવ્યું. આમ બધાને ઉઠીને કહ્યું. ગુરુદેવશ્રી કહેતા કે અગર અત્યારે જો શ્રીમદજી અહીં હોત તો તેમના પગમાં માથું મૂકીને અમે ઝૂકી જઈએ એવો એ જીવ હતો. કેટલી નાની ઉંમરમાં એમને કેવા કેવા આવા રહસ્યો ખોલ્યા અને તેઓ નહોતા એમના સમક્ષ પ્રત્યક્ષ નહોતા, તેઓ તેમને ખૂબ અંદરમાં ખેદ વર્તતો હતો. શ્રીમદજી અપૂર્વ અવસરમાં લખ્યું છે તે ગુરુદેવશ્રી કહેતા કે શ્રીમદજીએ કહ્યું છે કે પૂર્ણ શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરવા માટે મેં ધ્યાન ધર્યું છે, પણ હાલમાં તે મનોરથ રૂપે છે. પૂર્ણતાની ભાવના કરું છું, પણ શક્તિએ વર્તમાનમાં હું નબળો છું, નબળાઈ છે, પણ દર્શન વિશુદ્ધિ છે. તેથી નિશ્ચય શુદ્ધ સ્વરૂપને લક્ષે એક ભવ પછી નિર્ગ્રંથ માર્ગને સાધી અમે પરમપદને પામવાના છીએ. એવું નિસંદેહ નિશ્ચય છે કે અમે એક જ ભવ પછી એક ભવ દેહ ધારણ કરી અને પછી અમે દેહ ધારણ કરવાના નથી, એવો અંદરથી નિસંદેહ એમને અંદરથી ખ્યાલ આવી ગયું હતું. શ્રીમદજીના 125 બોધ વચન છે અને તેના ઉપર 108-117 બોધ વચન ઉપર ગુરુદેવશ્રીએ વ્યાખ્યાન કર્યા છે. એમાં ઓલા 10 બોલ છે ને જે, એ બધા ઉપર શ્રીમદજી અને બીજા પણ છે એના ઉપર ગુરુદેવશ્રીએ વ્યાખ્યાન કર્યા છે. શ્રીમદજી જે કહેતા કે જીવનમાં એક વસ્તુ હતી એમનામાં, કે બે વસ્તુ માટે કહેતા કે એક તો જીવનમાં સ્વચ્છંદતા એટલે આત્મસિદ્ધિની જે રચના કરી હતી, તો સ્વચ્છંદતા અને પ્રતિબંધને ટાળવા માટે તે રચના કરી હતી. સ્વચ્છંદતા અને પ્રતિબંધને ટાળવા માટે તે રચના કરી હતી. ગુરુદેવે 6 પદના પત્ર માટે આત્માને સ્પષ્ટ સમજાવ્યો છે એમ કહેતા હતા. એટલે ગુરુદેવશ્રી એમ કહેતા હતા કે શ્રીમદજીએ 6 પદના પત્રમાં આત્માને સ્પષ્ટ રીતે સમજાવ્યો છે. ખૂબ મહિમા આવતી હતી એમને શ્રીમદજી માટે. એ શ્રીમદજીએ કહ્યું છે ને કે એક આત્માને જાણ્યો તો સર્વને જાણ્યો. ગુરુદેવ એમને વારંવાર યાદ કરતા અને ગુરુદેવે એમના ખરેખર તો કૃપાળુ દેવને સમજ્યા હોય તો ગુરુદેવશ્રીએ સમજ્યા છે. એટલે ગુરુદેવશ્રી કહેતા કે મતાગ્રહને દૂર કરી આવા પવિત્ર જીવને મધ્યસ્થ ભાવથી જોવા જોવે, મધ્યસ્થ ભાવથી સમજવું જોવે,
ગુરુદેવ શ્રી કહેતા કે ગુજરાત સૌરાષ્ટ્રના મુમુક્ષુઓના જીવન પર શ્રીમદજીનો ઘણો ઘણો ઉપકાર છે. શ્રીમદજીને સમયસર શાસ્ત્ર લીંબડીમાં મળ્યું હતું. લીંબડીમાં પ્રથમવાર સમયસર શાસ્ત્ર શ્રીમદજીને લીંબડીમાં મળ્યું હતું. અને જ્યારે જે સમયસર દેવાવાળા આવ્યા, દેવા માટે આવ્યા, ત્યારે શ્રીમદજીએ રૂપિયા ભરીને થાળ મંગાવી અને ખોબા ભરીને તે જે શાસ્ત્ર લાવ્યા હતા એ વ્યક્તિને ખોબા ભરીને તે રૂપિયા આપ્યા. શાસ્ત્ર ઉપર કેટલા પ્રભાવિત થઈ ગયા હતા. શ્રીમદજી એટલે બવાણિયામાં પણ ગુરુદેવ શ્રી 3 દિવસ ત્યાં રહ્યા હતા અને ત્યાં પ્રવચન થયું હતું ગુરુદેવશ્રીનું. ગુરુદેવશ્રી કહેતા હતા કે શ્રીમદજીના પત્રોમાં, શ્રીમદજીના વચનામૃતમાં, શ્રીમદજીના કાવ્યોમાં નિશ્ચય અને વ્યવહારની અપૂર્વ સંધિ દેખાય છે. નિશ્ચય અને વ્યવહારની અપૂર્વ સંધિ દેખાય છે. શ્રીમદજીનું આવે છે ને એ વાક્ય કે અનેકાંત માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી. એક આત્માને જાણ્યો તો બધાને જાણ્યો. કેટલા આવા સુંદર સુંદર શ્રીમદજીના વાક્ય આપણને મળ્યા છે. જે જ્ઞાન ભવ હેતુનું કારણ બનતું હતું તે જ જ્ઞાન જાત્યાંતર થઈ મોક્ષને પ્રાપ્ત કરે છે, ભવથી નિવૃત્ત થાય છે. એવા એવા સમ્યક દર્શનને મારા નમસ્કાર હો. એવા ગુરુદેવ શ્રીના જીવન ઉપર કૃપાળુ દેવનો ખૂબ પ્રભાવ પડ્યો હતો. અને આપણે જોયું કે કૃપાળુ દેવનું જીવન કેવું હતું, કેવું સાદગીમય, કેવું સરળ અને કેવું આત્મલક્ષી જીવન હતું. આત્મજ્ઞાની હતા અને આવા બે જીવ આ ઊંડા અસરીપીણી પંચમ કાળમાં આવા ગુરુદેવ શ્રી અને શ્રીમદજી જેવા આવા જીવ આ કાળમાં પાક્યા. આપણા પુણ્યો દઈ, આપણા અહો ભાગ્ય કે આપણને આવા બે જીવોનું સાનિધ્ય એટલે કે સાહિત્ય મળ્યું, પ્રવચનો મળ્યા, આ બધા કાવ્યો મળ્યા અને એના ઉપર ગુરુદેવશ્રીએ આવા અદ્ભુત પ્રવચન કરી શ્રીમદજીને સમજાવ્યા કે શ્રીમદજી શું હતા, એ જીવ શું કહેવા માંગતા હતા એ આપણને ગુરુદેવશ્રીએ સમજાવ્યા. કુનકુન આચાર્ય દેવના, અમૃતચંદ્ર આચાર્ય દેવના હૃદયને પણ ખોલનાર ગુરુદેવશ્રી હતા. એટલે ગુરુદેવશ્રીનો આપણા ઉપર ગુરુદેવશ્રીનો અનંત અનંત ઉપકાર છે આપણા ઉપર. કહેતા ને ગુરુદેવશ્રી કહેતા કે કુનકુન આચાર્ય દેવે તો તીર્થંકર જેવું કામ કર્યું છે અને અમૃતચંદ્ર આચાર્ય દેવે ગણધર જેવું કામ કર્યું છે એવું ગુરુદેવશ્રી કુનકુન આચાર્ય દેવ અને અમૃતચંદ્ર આચાર્ય દેવ માટે કહેતા હતા. હજી ને એક જીવ એટલે કે બહુ ઊંચો જીવ આ કાળમાં ગુરુદેવશ્રીની હાજરીમાં જ થઈ ગયા અને તેમનું નામ હતું સોગાનીજી, ન્યાલભાઈ સોગાનીજી, ન્યાલચંદજી સોગાનીજી થઈ ગયા. તેમના પિતાનું નામ નેમિચંદ્રજી સોગાનીના ઘરમાં આવા ન્યાલભાઈનો જન્મ થયો. તેઓ મૂળથી જ દિગંબર હતા. તેઓને 22 વર્ષમાં જ તેઓએ ગ્રસ્ત આશ્રમમાં જોડાયા. 22 વર્ષના હતા અને ગ્રસ્ત જીવનમાં પ્રવેશ કર્યું. પરંતુ તેઓનો જીવ પણ નાનપણથી જ ખૂબ વૈરાગી હતો. સાંસારિક સુખ એમને જરાય બિલકુલ રૂચતું નહોતું, ગમતું નહોતું અને એમને શાંતિ માટે ખૂબ ઝંખના હતી કે મને શાંતિ જોવે છે. નિરંતર અંતરમાં પુકારી ઉઠતું હતું એમનું અંદરનું હૃદય કે મને શાંતિ, શાંતિ અને શાંતિ જોવે છે, ક્યાં મળશે આવી શાંતિ. અને ત્યાં એમને કેટલા એટલે એમને એવા સાંસારિક જે હતા એ બધું સંસારમાં રહેવું એ બધું એમને ઝેર જેવું લાગતું હતું. અહીંયા લખ્યું છે કે મનમાં શાંતિ માટે એક ચક્ર જેવું ચાલતું હતું. ચક્ર જેવું એટલે કે અંદરમાં ઉહાપો થઈ ગયો હતો કે બસ ગમે તે થાય મને શાંતિ જોવે છે. 32 વર્ષની ઉંમરમાં
તેઓને આ સાંસારિક જીવન એટલે કે ગ્રસ્ત જીવન બહુ બોજારૂપ લાગવા માંડ્યું હતું અને આત્માની શાંતિ નહોતી મળી. તેઓ ક્યાં ક્યાં ગયા હતા, કેટલી 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 જગ્યાઓએ ધર્મ પ્રાપ્ત કરવા માટે ગયા અને ત્યાં કશે એમને ધર્મ મળ્યો નહીં. રામાયણ વાંચ્યું, ગીતા વાંચ્યું, પણ કશે કાંઈ શાંતિ લાગતી નહોતી. અને એકવાર કોઈએ કીધું કે તમે જૈન શાસ્ત્રો વાંચો, એ જૈન શાસ્ત્રોમાં એ તમને શાંતિ આપનાર છે, ત્યાં રસ્તો મળશે. એટલે એમને જૈન શાસ્ત્રોનો ગહન સ્વાધ્યાય અને અભ્યાસ કર્યો. કહે છે ને કે જ્યાં ચાહ છે ત્યાં રાહ છે. એવા અહીંયા થોડાક જ સમયમાં ધર્માનુરાગી એવા સોગાનીજીને નેમિચંદજી પાટની દ્વારા આત્મધર્મ આપવામાં આવ્યું. અને આત્મધર્મ મળ્યું અને આત્મધર્મ જ્યાં જોયું ત્યાં તો એમના હૃદયમાંથી એમના મુખમાંથી એ પોકાર નીકળ્યા કે મળી ગયું, જે સુખની શોધમાં હતો એ મને મળી ગયું. આત્મધર્મમાં સાર, આત્મધર્મની સારગર્ભિત વાત હતી. શું હતી એ વાત? કે ષટ આવશ્યક શા માટે? એક જ આવશ્યક છે, આવશ્યક છ નથી, આવશ્યક તો એક જ છે. અને અંતરમાં એટલા બધા ઉલ્લાસિત થઈ ગયા કે તેમનું અંતર હૃદય પુકારી ઉઠ્યું અને ત્યાં ને ત્યાં જ તેઓએ ભાવ વિભોર થઈને ત્યાં જ અર્ઘ આત્મધર્મને અર્ઘ સમર્પણ કરી દીધો ગુરુદેવશ્રીના ફોટાને. અને ત્યાં જ એમને મંદિરમાં થઈ ગયું કે પરમ ઉપકારી ગુરુદેવશ્રીના તો દર્શનનો લાભ જલ્દીથી જલ્દી મને મળે. એટલે આકુલ વ્યાકુલ થઈ દિન પ્રતિદિન તેમની આકુલતા વધતી ગઈ હતી અને તેમને એમ થતું હતું કે જલ્દીથી જલ્દી મને ગુરુદેવશ્રીના, કહાન ગુરુદેવશ્રીના દર્શન થાય. અને વિક્રમ સંવત 2002માં સોગાનીજી સોનગઢ પહોંચ્યા અને ત્યાં જ ગુરુદેવશ્રીનો એક પ્રવચન સાંભળ્યું કે જ્ઞાન અને રાગ જુદા છે. જ્યાં એમ સાંભળ્યું કે જ્ઞાન અને રાગ જુદા છે તો અંદરમાં એવો બધો ત્યાં જ ચિંતન ચાલવા માંડ્યું અને ત્યાં સમિતિની રૂમમાં ગયા અને ઉગ્ર પુરુષાર્થ વડે આખી રાત એવા ચિંતન મનનમાં લાગી ગયા અને સવારના સમકીતિ લઈને ઉભા થયા. એટલે જ્યારે એમને એમના સ્વર્ગવાસ પછી સોગાનીજીનું દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ, કોઈએ એમને ગુરુદેવશ્રીને ભેટ આપ્યું, ભેટ આપવા ગયા તો ગુરુદેવશ્રીના મોડામાંથી એ ઉદ્ગાર નીકળ્યા કે આ સોગાનીજી તો વૈમાનિકમાં ગયા છે, ત્યાંથી નીકળીને મનુષ્યમાં આવશે અને ઝપટ ઝપટ કરશે અને મારા પહેલા મોક્ષ જશે. અને એ જ વખતે હું તીર્થંકરના ભવમાં હઈશ અને મુનિ દીક્ષા એ સમયે હું ધારણ કરીશ, તે વખતે સર્વ સિદ્ધોને નમસ્કાર પહોંચે ત્યારે મારા નમસ્કાર એમને પ્રાપ્ત થશે, મારા નમસ્કાર એમને પણ પ્રાપ્ત થશે એવા ઉદ્ગાર ગુરુદેવશ્રીના મોડામાંથી સોગાનીજી માટે નીકળ્યા હતા. જ્યારે ગુરુદેવ સોગાનીજીને આવો આત્મા પ્રાપ્ત થયો ત્યારે પાછા જ્યારે એમના ઘરે ગયા ને, સુવર્ણપુરીમાં હતા ત્યારે તો અહીંયા લખ્યું કીધું છે કે તેઓ તો એટલા બધા ત્યાં ગાયકમાં ડૂબી ગયા હતા કે કુટુંબીજનોને ભૂલી જ ગયા કે મારે એ તેઓ સાથે કોઈ સંબંધ છે. જ્યારે પાછા ઘરે આવ્યા ત્યારે એમને કુટુંબીજનોને કીધું કે મારી પાસેથી કાંઈ આશા કરતા નહીં, પાંગળો સમજીને મને બે વખતનું ભોજન આપજો, આ શરીરને ટકવાનું હશે તો ટકશે. ગુરુદેવ માટે કહેતા કે ગુરુદેવ માટે મારા હૃદયમાં શું છે તેની માટે કહેતા કે વાણી દ્વારા તો હું વ્યક્ત કરી શકતો નથી,
પણ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં આવ્યું છે કે એમને લખ્યું છે કે અનંત તીર્થંકરો કરતા મારી માટે ગુરુદેવશ્રીનો અનંત ઉપકાર છે. હું ગુરુદેવશ્રીના ચરણોમાં રહું એવી નિરંતર ભાવના ભાવતા હતા. અને ત્યારબાદ આખું જીવન જે આરાધનામય કેવા ઉદય પ્રતિકૂળતા કેવા કેવા ઘટનાઓ ઘટી અને એની વચ્ચે પણ કેટલા દ્રઢ આત્મજ્ઞાની આત્મદ્રષ્ટિ છોડી નહીં અને એમનો સ્વર્ગવાસના સમાચાર સાંભળતા ગુરુદેવશ્રીને જ્યારે એમના સ્વર્ગવાસના સમાચાર મળ્યા ત્યારે ગુરુદેવશ્રીના મોઢામાંથી નીકળ્યું ઉદ્ગાર નીકળ્યા કે અરે આત્માર્થીએ મનુષ્ય જીવન સફળ કરી દીધો છે. અને ત્યારે ગુરુદેવે કીધું હતું કે આ તો સ્વર્ગમાં ગયા છે અને આ નિકટ ભવિષ્ય. આવું ગુરુદેવશ્રીને સોગાનીજી માટે થતું હતું. ગુરુદેવશ્રીના કેવા શિષ્યો થઈ ગયા કે એમની એક વાણી સાંભળી અને અહીં એમનું દ્રવ્યમાં પરિવર્તન થઈ ગયું, એમના જીવનમાં પરિવર્તન થઈ ગયું. અને આપણે બધા પણ આવા ગુરુદેવશ્રીના જીવન ઉપરથી ગુરુદેવશ્રીના તત્વ ઉપરથી આપણને પણ ખૂબ પુરુષાર્થ કરી આત્માને પ્રાપ્ત કરવાનો આપણને પણ ખૂબ પ્રેરણા મળે છે. ગુરુદેવશ્રીના કેટલા બધા વાક્યો છે, કેટલા બધા બોલ છે જે આપણને કેવા જાગૃત કરી નાખે છે. ગુરુદેવશ્રી વારંવાર કહેતા કે આ મનુષ્ય ભવ પાંચ ઇન્દ્રિય મળ્યું છે તો આ આ તો જેમ બને એમ આ ઉપયોગને આત્મામાં લગાડી દેજે, વિલંબ ના કરતા અને પછી કરશું એમ નહીં પણ અત્યારે જ કરી લઈએ એવું અંદરથી આપણે વારંવાર પુરુષાર્થ જાગૃત કરવું જોઈએ. ગુરુદેવશ્રી વારંવાર કહેતા કે આત્મા વિના આત્માની દ્રષ્ટિ વિના એક ડગલું પણ ન ચાલે, એક ક્ષણ માત્ર પણ આપણને આપણા આત્મા વિના ન ચાલે, બધા વિના ચાલે પણ આત્મા વિના ન ચાલે એવું આપણને ગુરુદેવ વારંવાર કહેતા. ગુરુદેવ સ્વાધ્યાય ઉપર ખૂબ જોર આપતા અને કહેતા કે એક આત્માર્થીના જીવનમાં રોજનો કમસે કમ 6-7 કલાકનો સ્વાધ્યાય તો હોવો જ જોવે કે જેમાં દેહને ટકવા માટે ખોરાક લઈએ છે એમ આત્માનો સ્વાધ્યાય, આત્મા માટે સ્વાધ્યાય એ ખોરાક છે. આત્માની દ્રષ્ટિ માટે આ સ્વાધ્યાય એક ખોરાક છે એમ આપણું જીવન ગુરુદેવશ્રીના આવા વચનો દ્વારા, આવા તત્વજ્ઞાન દ્વારા, આવા સિદ્ધાંતો દ્વારા આપણું જીવન ખૂબ આરાધનામય, ક્ષમતામય, સાધનામય બને અને આપણે પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરી ગુરુદેવ સાથે આપણે બધા મોક્ષે જઈએ એવી જ મંગળ ભાવનાથી અહીં આપણે જે શ્રીમદજીનું અને સોગાનીજીના ઉદ્ગાર આપણે જોયા કે તેમને ગુરુદેવશ્રી માટે કેવો ભાવ આવતો હતો અને ગુરુદેવશ્રીને એમના માટે કેવો ભાવ આવતો હતો એમ અહીં આપણે આખું જીવન ગુરુદેવશ્રીનું જોયું. કેટલા જીવો એની સાનિધ્યમાં બધા થયા, ક્યાં ક્યાં તીર્થયાત્રાઓ કરી, કે કેવા કેવી રીતે સોનગઢ તીર્થધામ બની ગયું, ગુરુદેવે ક્યાં ક્યાં પ્રભાવના કરી અને ગુરુદેવશ્રીની દિનચર્યા, ગુરુદેવશ્રીનું નાનપણથી મોટા થયા આખું જીવન જોયું અને ગુરુદેવશ્રીના જીવનમાં આ બધાનો કેવો પ્રભાવ પડ્યો હતો અને બધાએ ગુરુદેવશ્રી માટે શું બોલ્યા હતા અને ગુરુદેવશ્રી આ બધા જીવો માટે શું કીધું હતું એ આપણે બધું જોયું. હવે એક થોડો સમય છે, એક 5-1 મિનિટનો. એક 5-1 મિનિટનો સમય છે. અવાજ આવે છે? હા, એક 5-1 મિનિટનો સમય છે. હા, એક એમની જન્મ વધાઈ માટે એક બહુ સુંદર ભક્તિ છે, 2-2 લાઈનની હું રિમિક્સ લઉં છું અને આપણે અહીં જ આ આખું એમનું જે જીવન યાત્રા હતી એ આપણે અહીં પૂરું કરીએ છીએ. 2-3 લાઈન એમની જન્મ જયંતિના પ્રસંગે આપણે ગાઈએ છીએ. બોલો કાન ગુરુ દેવનો જય હો.
સોનાનું છે પારનું ને રૂપાની છે દોરડી, સોનાનું છે પારનું ને રૂપાની છે દોરડું, જગમગ જગમગ રોશની છે ઉજંબાના દ્વારે, એ જગમગ જગમગ રોશની છે ઉજંબાના દ્વારે, ઉજંબાએ આજે જોયા જોયા કુંવર કાહન રે, બોલો ઉજંબાએ આજે જોયા જોયા કુંવર કાહન રે, મુકડું એનું અમિત પકતું ગજબની છે મોહિની, મુકડું એનું અમિત પકતું ગજબની છે મોહની, સોનાનું છે પારણું ને રૂપાનું છે દોરડી, સોનાનું છે પારણું ને રૂપાની છે દોરડી, હે છાયો છાયો આનંદ અપાર સોનગઢ નગરીમાં, હે બોલો છાયો છાયો આનંદ અપાર ઉમરાળા નગરીમાં, હે જન્મ જયંતી આજે ઉજવી, જન્મ જયંતી સોનગઢ નગરીમાં હો રહી જય જયકાર, સોનગઢ નગરીમાં, હે બોલો હો રહી જય જયકાર, અમેરિકા નગરીમાં, હે કાન ગુરુજી રૂડા સોહે ભક્તજનો જય જયકાર, સુવર્ણપુરી નગરીમાં, હે બોલો હો રહી જય જયકાર, સુવર્ણપુરીમાં, હે હો રહી જય જયકાર, ઉમરાળા નગરીમાં. અવાજ આવે છે બધાને? હા, મારાથી મ્યુટનું બટન, હા આંટી મારાથી મ્યુટનું બટન દબાઈ ગયું હતું, તો હમણાં સુધી જેટલું બોલાયું એટલું બધું અવાજ આવ્યો તો, હા બીકોઝ મ્યુટનું બટન. હે જન્મ લીધો એક જોગીએ, દેવા આતમવા કુળ મોતીચંદ ધન્ય બન્યું, અને ધન્ય ઉજંબામાં, એ પેઢી પાલેજની છોડી એને માંડી જ્ઞાન નિહાર, દીક્ષા ચોવીસ મેં ધરી લીધી અને લીધી સત્યવાત, હે ઘેર મોતી ચંદ ભયો આનંદ જન્મ લિયો શ્રી ગુરુ કાન, ઉજંબાનંદ તોડ્યા ભવ બંધ, હે જગમાં કર્યા કિયો રે મહાન, હે પુણ્ય ફળ્યા આ પાપ તળ્યા, આ અવસર રૂડા આવ્યા મહાન, આવ્યા મહાન, ભક્તો તમારું સ્વાગત કરતા આવો પધારો શ્રી ગુરુ કાન, આવો પધારો શ્રી ગુરુ કાન, રીતિ ધરમની ને સ્થિતિ કરમની આતમ વાતો દીધી રે મહાન, સ્વાદ સંસાર ના તમે બુલાવ્યા, જય હો જય હો શ્રી ગુરુ કાન, જય હો શ્રી ગુરુ કાન.
ખમ્મારે ખમ્મારે તને ગણી ખમ્મા મારા ઉજંબાનંદ તને જાજી ખમ્મા મોતી ચંદુવર તને ખમ્મા ખમ્મા હે શત શત વર્ષો જીવજો વીરા મારા ધર્મ આધાર તને ગણી ખમ્મા મારા શાસન સુવીર તને ગણી ખમ્મા આયુષ અમારા તને હોજો વીરા મારા કાન કુવર તને ઈ ખમ્મા બોલો વિતરાગ વકીલ તને ગણી ખમ્મા મારા વીર રજપૂત તને ગણી ખમ્મા હે પાવીના ભગવાન તને ગણી ખમ્મા મારા સૂર્યકીર્તિનાથ તને ગણી ખમ્મા બોલો વિદેહી મહેમાન તને ગણી ખમ્મા બોલો ધ્રુવનાધર નાર તને ગણી ખમ્મા હે યુગ યુગ જીવજો હોજો વીરા મારા ધર્મ આરાધમ ધર્મ આધાર તને ગણી ખમ્મા મારા ધર્મ આધાર તને ગણી ખમ્મા મારા ધર્મ આધાર તને ગણી ખમ્મા બોલો કાન ગુરુદેવનો જય હો.